થરાદમાં છરીની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપનારો મધ્યપ્રદેશનો શખ્સ ગણતરીના કલાકોમાં ઝપડાઈ ગયો છે. થરાદ તાલુકાના દુધાવા ગામના રમેશભાઈ પુરોહિત થરાદની બેંક ઓફ બરોડામાંથી પાક ધિરાણના 2,38,000 રૂપિયા ઉઠાવીને નીકળ્યા હતા. ત્યારે દુધાવા ગામની સીમમાં આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ પર મધ્યપ્રદેશના મોનુ સિસોદિયા નામના શખ્સે ગાડી ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો અને બાદમાં ગાડીમાં બેસીને રમેશભાઈ પુરોહિત સામે ગાડીમાં બેસીને નીકળ્યો હતો. આગળ જતા મોનુ સિસોદિયાએ છરીની અણીને રમેશભાઈ પાસે રહેલી બેગ લઈ લીધી હતી અને ફરાર થઈ ગયો હતો. બાદમાં રમેશભાઈ પુરોહિતે આ ઘટના તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક અલગ અલગ જગ્યા પર નાકાબંધી કરીને લૂંટની ઘટનાને અંજામ આપનારા શખ્સને ઝડપી પાડ્યો છે. ગઈકાલે સાંજના સમયે પોલીસ સ્ટેશનમાં દલપતસિંહ નામના એક વ્યક્તિએ ટેલિફોનથી જાણ કરેલ કે દુધવા તેમના પંપ પાસે ફરિયાદી રમેશભાઈ શંકરભાઈ પુરોહિત રહે દુધવાવાળાના પાસેથી છરીની અણીએ તેમની પાસે રહેલ રોકડ 2,38,000ની લૂંટ કરી કોઈક અજાણ્યો 20 વર્ષની ઉંમરનો ઈસમ ભાગી ગયેલ છે, જે વર્દી આધારે તાત્કાલિક નાકાબંધી કરાવી અને એ અરસામાં SOG પાલનપુરની ટીમ પણ અત્રેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, જેથી સંયુક્ત રીતે સદરૂ લૂંટ કરેલ આરોપીને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી રવાના કરેલ હતી. એ દરમિયાન જાનજી પાટિયા પાસે SOG ટીમ અને અમારી થરાદ પોલીસ સ્ટેશનની ટીમને સંયુક્ત રીતે સફળતા મળેલ અને જેમાં આરોપી મોનુ સન ઓફ શુભારામ સાસી સિસોદિયા રહેવાસી MPના રાજગઢ જિલ્લાના કડિયા ગામનો રહેવાસી હોય તેની પાસેથી અસલ મુદ્દામાં 2,38,000 રૂપિયા રોકડા તેમજ બેંક ઓફ બરોડાની પાસબુક સાથે રિકવર કરી આરોપીને હાલ જેલ હવાલે કરેલ છે.